ડીસા તાલુકાના જુનાડીસા ગામે આવેલ બેંક ઓફ બરોડામાં 18,000થી પણ વધુ લોકોના ખાતા આવેલા છે, પરંતુ આ બેંકમાં પૂરતો સ્ટાફ ન હોવાના કારણે બેંકમાં વહીવટ કરવામાં પરેશાની થાય છે, જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે। ડીસા તાલુકાના જુનાડીસા ગામમાં સરકારી એકમાત્ર ગ્રામીણ બરોડા બેંક આવેલી છે। અહીં રોજના મોટી સંખ્યામાં બેંકમાં લેવડદેવડ કરવા માટે ગ્રાહકો આવતા હોય છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી આ બેંકમાં પૂરતો સ્ટાફ ના હોવાથી ખાતાધારકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। જુનાડીસા ગામની આજુબાજુના 10-12 ગામડાઓના લોકોના ખાતા એકમાત્ર જુનાડીસા ખાતે આવેલી બેંકમાં ચાલે છે, જેના કારણે આ બેંકમાં રોજેરોજ મોટી સંખ્યામાં ટ્રાફિક પણ સર્જાય છે। કલાકો સુધી લોકો લાઇનમાં ઊભા રહી બેંકનો વહીવટ કરતા હોય છે, જેના કારણે આ વિસ્તારના લોકો છેલ્લા ઘણા સમયથી ભારે હાલાકી ભોગવી રહ્યા છે। ત્યારે આ બાબતે જુનાડીસા ગામના સરપંચ બાબાભાઈ દેસાઈ દ્વારા પાલનપુર ખાતે આવેલ રિજનલ મેનેજર બેંક ઓફ બરોડાના સંચાલકને અરજી આપી તાત્કાલિક ધોરણે બેંક ઓફ બરોડા સ્ટાફ વધારવામાં આવે, તેમજ જુનાડીસા ગામના લોકોને જે વર્ષોથી રૂપિયાની લેવડદેવડમાં તકલીફો પડી રહી છે તે દૂર કરવામાં આવે તે માટે રજૂઆત કરવામાં આવી હતી। સહકારની બેંક આવેલી છે, બેંક ઓફ બરોડા, જેને દેના બેંક પણ કહેતા હતા। જ્યારે જુનાડીસામાં એક જ બેંક હોવાથી અને જુનાડીસાની વસ્તી છે 20,000ની બરાબર, તે લોકોને અને આજુબાજુના ગામડાઓના પણ ખાતા જુનાડીસા બેના બેંકમાં છે, માટે સ્ટાફ છે પણ સ્ટાફ પહોંચી વળી શકતો નથી, કારણ કે નવી સ્ટાફ મળે એવી પણ આપણે રજૂઆત કરેલી છે। પાલનપુરથી આપણે અહીંયા મોકલવાનું છે એમને બી લેટર પેડ, અને જુનાડીસા ગામમાં સ્ટાફ વધે અને લોકોને સારી સુવિધા મળે એવી આપણે